ની વધુ એક જેલમાંથી મોબાઈલ ઝડપાયો છે. ધાંગધ્રા સબજેલમાંથી મોબાઈલ મળી આવ્યા છે. ચેકિંગ દરમિયાન બે કેદીઓ પાસેથી બે મોબાઈલ મળી આવ્યા છે. જિલ્લાની તમામ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેલમાંથી વિડીયો વાયરલ થયા બાદ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેલ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. દિગ્બાલસિંહ ગોહિલ અને અશોક વાલજીભાઈ નામના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વિરેન ફોનલાઈન પર. વિરેન, જેલ તંત્રની કામગીરી સામે ચોક્કસથી સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ પહેલી વખતની ઘટના નથી, ઘટનાનું પુનરાવર્તન થયું છે. શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી? ચોક્કસથી ખુશાલી, સુરેન્દ્રનગર સબ જેલમાંથી બિન પ્રતિબંધિત વસ્તુઓ મળી આવ્યા બાદ અલગ અલગ જેલોમાં તપાસ હાથ ધરવામાં આવેલી. ખાસ કરીને ધાંગધ્રા સબ જેલમાં ડીવાયએસપી સહિતના સ્ટાફે ચેકિંગ હાથ ધર્યું. જે દરમિયાન બે કેદીઓ દિગ્પાલસિંહ ગોયલ અને અશોક વાલજીભાઈ નામના બે કેદીઓ પાસેથી અલગ અલગ બેરેકમાંથી બે મોબાઈલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખાસ કરીને જેલમાંથી વિડીયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તમામ જેલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફરીથી ગેરકાયદેસર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા જેલ વિભાગની કામગીરી સામે અનેક સવાલો પણ હાલ ઉભા થયા છે. જી ખુશાલી, આભાર વિરેન. સુરેન્દ્રનગરની સબજેલમાં કેદીઓનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ હવે તંત્ર જાગ્યું છે. સબજેલમાં એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. સબજેલમાં ચેકિંગ કરતા જેલમાંથી વધુ ચાર મોબાઈલ, આઠ ચાર્જર, બે બેટરી મળી આવી. મહત્વનું છે કે કેદીઓ પાસે મોબાઈલનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં 15 જેટલા મોબાઈલ દેખાઈ રહ્યા હતા, ત્યારે હવે જેલમાંથી ચાર જ મોબાઈલ મળી આવતા અનેક સવાલ ઉઠ્યા છે. તો આપને જણાવી દઈએ, વિડીયોમાં 15 મોબાઈલ દેખાઈ રહ્યા છે, પણ તેની સામે ચાર જ મોબાઈલ મળી આવ્યા છે. તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે કે જેલમાં મોબાઈલ પહોંચે છે કેવી રીતે? શું કોઈની સંડોવણી છે? તેની સાથે જ આ મોબાઈલ પહોંચી રહ્યા છે, કારણ કે કેદીઓ પાસે મોબાઈલ કેવી રીતે આવે તે પણ એક સવાલ છે. વિડીયો વાયરલ થતા જ તંત્ર જાગ્યું છે. સવાલ એ થાય છે કે શું વિડીયો વાયરલ થાય ત્યારબાદ જ તંત્રએ જાગવું જરૂરી છે? તે પહેલા પણ કોઈ પગલા ભરી શકાય તેમ છે, પણ સવાલ એ થાય છે કે શા માટે કોઈ પગલા ભરવામાં નથી આવતા અને કેમ રહેમ નજર હેઠળ રાખવામાં આવે છે? શું કોઈ ત્યાં પણ હપ્તાખોરી ચાલી રહી છે? જેલમાં જલસા કરવા માટે પણ ભાવપત્રક બહાર પડાયું છે કે જો તમારે જેલમાં રહેવું છે તો આ પૈસા ભરપાઈ કરવા પડશે, તો જ તમને આ જલસા કરવા મળશે, તેવું પણ લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો, ચાર જ મોબાઈલ મળી આવ્યા છે અને તંત્ર સામે પણ સવાલ કે તંત્ર અત્યાર સુધી કરતું શું હતું? કેદીઓનો વિડીયો વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થતા જ તંત્ર સફાળું જાગ્યું છે. સવાલ એ છે કે શું અત્યાર સુધી તંત્ર ઊંઘતું હતું? અને જો જાગતું હતું તો મોબાઈલ અંદર પહોંચ્યા કેવી રીતે? શું જેલ તંત્ર પણ આમાં સંડોવાયેલું છે? વિડીયો વાયરલ થયા બાદ જ શા માટે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે છે? અત્યાર સુધી જેલના સત્તાધિકારીઓ કરતા શું હતા? વિડીયોમાં 15 મોબાઈલ દેખાય છે, જ્યારે તેની સામે માત્ર ચાર જ મોબાઈલ મળ્યા. બીજા મોબાઈલ છે ક્યાં તે એક સવાલ છે. અને સત્તાધીશો જેલના જે કેદીઓ છે તેમને સુવિધાઓ શા માટે આપે છે તે પણ એક સવાલ છે, કારણ કે જો આવી રીતે વિડીયો વાયરલ થતા રહેશે તો જેલની જે દશા છે તે બહાર આવતી રહેશે અને ચોક્કસથી લોકો સુધી પહોંચતું રહેશે કે જેલમાં આખરે તંત્ર કરી શું રહ્યું છે. 11 કલાકે કે ભાઈ આ રીતનો વિડીયો વાયરલ થયેલો છે, જે અમે જોયો તો એમાં એક વિડીયો જૂનો છે અને બીજો જે ચાલુ એને બતાવેલો છે લાઈવ. એ બાબતે અમે તરત સતર્ક થઈ મહેરબાન શ્રી ડીઓએસપી સાહેબને જાણ કરેલી. ડીઓએસપી સાહેબે સામેથી એસઓજી પોલીસને અત્રે મોકલી. અમે એસઓજીની સાથે રહી જેલની અંદર તમામ બેરકોમાં સર્ચ કરતા અને ચાર મોબાઈલ મળી આવેલ છે એ બાબતે ધોરણસરની પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એસઓજી તરફથી. આ બધા ભેગા મળી હવે એક તો જેલનો અમારું જે ક્ષેત્રફળ છે બિલકુલ ઓછું છે, એટલે કે 45x55 મીટરની જગ્યામાં આ સબજેલ આવેલી છે. હવે એની અંદર જે ફરતો એરિયા છે એ સિટીનો ગીત વિસ્તારમાં આવેલી છે અને બાજુમાંથી અવારનવાર બહારના વ્યક્તિ જેલની અંદર પાર્સલો ફેંકતા હોય છે, જેમાં જેલ પતિની વસ્તુ જેવા કે ગુટકા, માવા, મોબાઈલ ફોન,
અને ક્યાંથી પીણા પણ ફેંકેલા છે અને આના આની સામે અમે ધોરણસરની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદો પણ નોંધાયેલી છે. કાયદામાં રહીને જે અનુશાસન થવું જોઈએ એ થતું નથી અને ત્યાં એક ક્લબ જેવું વાતાવરણ ઉભું કરીને અને પોલીસ ખાતું જ જો આમાં સળવાયેલું છે એ કાયદેસર દેખાઈ આવે છે. કાયદો વ્યવસ્થા આવો ભાંગી પડ્યો છે અને ગુંડાઓને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપવાનું એક જાણે હાટડી બની ગઈ છે અને સબ જેલમાં આવું વારંવાર બની રહ્યું છે. સુરેન્દ્રનગર સેફ જેલ અનેક વખત વિવાદોમાં રહેલી છે. ગઈકાલે કેદી દ્વારા જેલની અંદરથી વિડીયો વાયરલ કરવામાં આવ્યો જેમાં 10-15 મોબાઈલ પાન મસાલા સહિતની ચીજ વસ્તુઓ જેલમાં ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવી હોવાનું કેદી દ્વારા જણાવવામાં આવ્યું. તેમજ જેલર સહિતના કર્મચારી દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ જ મામલે મોડી રાત્રે એસઓજી સહિતની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાંથી 4 મોબાઈલ 8 બેટરી સહિતનો મુદ્દામાલ ઝડપી પડવાનો હતો. પરંતુ વાયરલ વિડીયોમાં 15-20 મોબાઈલ મળી આવ્યા હતા ત્યારે અન્ય મોબાઈલ ક્યાં ગયા, તેની પાછળ કોનો હાથ છે તે અંગે પણ હાલ અનેક ચર્ચાઓ વેધી થવા પામી છે. જોકે આ જેલ ફરીથી વિવાદમાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામે ત્યારે વાયરલ વિડીયો કરનાર કેદી અને જેલ કર્મચારી સામે શું પગલાં લેવામાં આવે છે તે તો આવનારા સમયમાં જ માલુમ પડશે. વિરેન ડાંગરેચા.